નમસ્કાર સરગમના કે દરેક લોકો ઇચ્છતા હોય કે અમારા જે ફેવરેટ કલાકાર છે તેમના વિશે ઘણું બધું જાણવું હોય પરંતુ ન જાણી શકાતું હોય અને એના માટે જ છે સરગમ ના સર આજે એવા કલાકાર સાથે મળવું છે કે જેમનો અવાજ લોકોના દિલો દિમાગ સુધી પહોંચેલો છે તેમને ભક્તિના ગીતો ગવડાવી લો કે પછી લવ કે પછી દર્દ ભર્યા એક વખત જો એ સોંગ સાંભળી લઈએ તો પછી બીજી વાર દીલો દિમાગ પરથી હટતું નથી અને એવા જ લોક લાડીલા કલાકાર એટલે રાકેશ બારોટ મારી સાથે છે તમારું ખૂબ ખૂબ સ્વાગત થેન્ક યુ વિમો નય કિનારે કિનારે વિમો ન દરિયા કિનારે उभुदरी जा किनार मोटर उभी से वडलानी सोये मार आया ढोला कोनुडा ना दाडा वाग्या गुगरी जाळा ढो मेलवायाओ मयर जाऊ मा

સંગીત પ્રત્યેનો જે મારો શોખ એ મામાને જોઈને જ મને થયેલો છે તો હું બસ એમને જ ફોલો કરેલા છે તો કદાચ એમના જેવું તો ના થઈ શકાય પણ ક્યાંક થોડી ઘણી છાંટ એમના જેવી આવતી હોય છે જેથી લોકો એવું કહેતા હોય છે કે હા મણીરાજ બારોટ જેવું લાગે છે મણીરાજ બારોટનું નામ આવે તો એમની સાથે તમારું નામ સંકળાયેલું છે તો બીજા કલાકારોને સામાન્ય રીતે અમે પૂછતા હોઈએ કે તમારા જીવનમાં તમે કેટલો સંઘર્ષ કર્યો છે તમે એક સ્ટાર કીડ કે કર્યો સંઘર્ષ તો કરવો જ પડતો હોય છે પણ ક્યાંક ને ક્યાંક ફેમિલીમાંથી મણિરાજ બારોડ જે મામા હતા તો એના લીધે મને ઘણો બધો ફાયદો થયો છે બાકી સંઘર્ષ તો દરેક વ્યક્તિએ કરવો પડતો હોય છે જીવનમાં તો એવું નથી કે સંઘર્ષ નથી કરવો પડ્યો પણ હા મામાના નામને લઈને મને ઘણો બધો ફાયદો થયેલો છે જી બિલકુલ આજે સરગમના માં ફરી એક વખત આપણે મણિરાજ બારોટને યાદ કરીએ તમારા મુખે હિયે અલા સેડડા રે વાડી ન બાવળિયા રોપજો અલા સેડડા રે વાડી ન બાવળિયા રોપજો મોય ખોદાવો વણજારાની જારાની વાવરે દરબાર ના મેળે મેળે આવજો આવજો તમે બિલકુલ મેં દર્શક મિત્રો ને કીધું ને કે એક વાર આ અવાજ સાંભળી લઈએ તો પછી દિલો દિમાગ પરથી જાય નહીં પહેલાં જ્યારે તમે ગાવાની શરૂઆત કરી હતી ત્યારે તમને એવું કહેવામાં આવતું કે મણિરાજ બારોટના ભાણિયા છે કયો એવો મોડ આવ્યો કે લોકો ઓળખતા થયા રાકેશ બારોટ પરફેક્ટ તો એ જગ્યા નહીં કહી શકાય પણ એવું કહેવાય કે બે હજાર છમાં મામાનું નિધન થયું તો એના પછી ગાવાની શરૂઆત થઈ મારી એ વખતે આપણે ઓડિયો કેસેટનો જમાનો હતો તો મારી વિશાલ કંપની દ્વારા ઓડિયો કેસેટ બનાવવામાં આવી તો લોકોએ જોયું કે અચ્છા મણીરાજનો પાણીઓ છે સારું ગાય છે પછી એમ કરતાં કરતાં ઘણી બધી ઓડિયો કેસેટ માર્કેટમાં આવી ધીરે ધીરે લાઈવ એમ કરતા કરતા પછી લોકોને ખબર પડવા માંડી કે ચલો ભાઈ આ રાકેશ બારોટ છે એવું હતું રાકેશ બારોટ તરીકે ઘણા બધા શો કર્યા પછી ઘણી બધી ઘણા બધા આલ્બમ કર્યા પછી લોકોમાં એ નામ એસ્ટાબ્લિશ થયું બિલકુલ કદાચ એ જ મંજૂર હશે ભગવાનને કે ભાઈ એને સિંગર બનવું છે સિંગર જ બનાવીએ એમ ફેમિલીમાંથી મામા હતા એમને જોઈને શીખ્યો હતો તો કદાચ મારા માટે આ જ બેસ્ટ વસ્તુ હશે એવું મને પણ લાગે બીજી રીતે પૂછીએ ના બનત તો શું બનવાની ઈચ્છા રાકેશ બારોટની હતી સિંગર ના બનત તો કદાચ કોઈ સારી સરકારી નોકરી કરતો હોત બીજું તો વધારે નહીં કે ભણવામાં થોડો હોશિયાર જ હતો તો કંઈક સારા લેવલ પર સારી સરકારી નોકરી કરતો હોત

જે કહેવાય કે બ્રેકઅપ સોંગ એના સિવાય પણ આપણે ઘણું બધું ગાતા હોઈએ છીએ પણ કદાચ કોઈ લોકો જખમી હોય તો એ લોકો એ રીતે જોતા હોય એવું મારું માનવું છે કે જે લોકો જખમી છે ને એ લોકો એવા સોંગ સાંભળે જે અમારી અમે ગાતા હોઈએ છીએ દર્દભર્યા સોંગ બધી જોનરના ગાતા હોઈએ છીએ બધા સિંગર બધી જોનરના સોંગ ગાતા હોઈએ છીએ તો જે લોકો પોતાને રિલેટ કરીને સોંગ સાંભળે છે તો એ લોકોને એવું લાગતું હોય કે ભાઈ રાકેશ બરોડ જખમી કમ્યુડી હા પણ તમે જ્યારે પણ તમે કોઈ ગીત હાર્ટબ્રેક નું કે કોઈ લવ સોંગ નું કરો તો રાકેશ બારડ પોતે એવી એક્ટિંગ કરે છે કે સામેવાળાને એવું જ લાગે કે કાં તો રાકેશ બારોટ ખૂબ ઊંડા પ્રેમમાં પડ્યા છે કાં તો પછી રાકેશ બારડનું દિલ તૂટી ગયું છે જો ખરેખર આવું લાગતું હોય તો એ મારા માટે બહુ ગર્વની વાત છે કે આનો મતલબ એવો છે કે હું બહુ સારો એક્ટર છું આનો મતલબ એવો થાય છે તો હું ખુશ છું આ વાતથી બિલકુલ એક એવું દર્દ ભર્યું ગીત આદત પડી તને રોજ યાદ કરવાની તારી મોહબતમાં રડી રડી મલવાની મારા રોમ કયા કર્મની દીધી રે સજા જિંદગીમાં દર્દ છે ને દર્દ મો મજા બિલકુલ છે ને દર્દ તો એમાં પણ એક આપણી એક શીખામણ છે કે ભાઈ જિંદગીમાં તો દર્દ રહેવાનું પણ દર્દમાં પણ આપણે આનંદ કરવાનો દર્દમાં પણ ખુશ રહેવાનું દર્દમાં પણ મજા શોધી લેવાની બિલકુલ બધા લોકો જે સિંગર હોય છે તે એક્ટર નથી હોતા તો શું રાકેશ બારોટને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો પછી તે સિંગર બન્યા ને હવે સિંગિંગની સાથે સાથે એક્ટિંગ પણ કરે છે નાનપણથી જ એક્ટિંગનો શોખ હોવો એવું નહીં કહી શકું પણ આ ફિલ્ડમાં આવ્યા પછી જ કોઈપણ વસ્તુની વારંવાર જે પ્રેક્ટિસ થતી હોય છે તો એના લીધે માણસ પોલિશ થતો હોય છે તો કદાચ હું આટલા વર્ષથી કામ કરું છું જે લાઈન સાથે સંકળાયેલો છું જે કામ સાથે સંકળાયેલો છું તો કદાચ મારામાં ધીરે 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 ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને હું કંઈક અત્યારે જે કંઈક કરી શકું છું એ કદાચ કરી શકતો હોય બિલકુલ પણ પહેલા તમે ગરબાના ગીતો ગાતા હા લોકગીતો ગાતા અને એમાંથી હવે જે આજની જનરેશન પસંદ છે લવ સોંગ હાર્ટ બ્રેકિંગ સોંગ પણ એમાં બી રાકેશ બારો પૂરા ઢળી જાય છે તો જીવનમાં આવો પર્સનલ અનુભવ થયો છે નહીં નહીં આવો કોઈ પર્સનલ અનુભવ નથી છતા છતાંભાઈ દર્દભરી આ ગીતો બા એ દર્દભરી એક્ટિંગ એક એક્ચુલી એ મારા માટે જરૂરી હોય એ દર્દભરી એક્ટિંગ કરવી જોઈએ નહીં કરીએ તો પછી પબ્લિક પણ નહીં સ્વીકારે અને અગર ઓડિયન્સને એવું નહીં લાગે કે ભાઈ આ બધું રિયલ નથી કરી રહ્યા તો પછી એ સોંગ ચાલવાના પણ ચાન્સીસ બહુ ઓછા રહેશે તો અમે ટ્રાય કરીએ છીએ કે પૂરતો ન્યાય આપીએ સોંગને તો એટલા માટે થઈને એક્ટિંગ ઓકે અને અમારા બહુ ડિરેક્ટરો બહુ સારા છે અમારી પાસેથી સારી એવી એક્ટિંગ કઢાવી લે છે હા તો હું એમને પણ એટલો જ શ્રેય આપીશ રાકેશ બારોટ ક્યારે રિજેક્ટ થયા છે મતલબ રિજેક્ટ રિજેક્શન કઈ બાબતમાં રિજેક્ટ ગાયકી બાબતમાં હોય કે પછી કોઈ એક્ટિંગ ની બાબતમાં હોય ના એવું તો કઈ રિજેક્શન તો આવ્યું એવું મને યાદ નથી આવતું પણ હા મેં ધોરણ અગિયારમાં હું હતો અને એક તાલુકા લેવલનું ફંક્શન હતું સિંગિંગ કોમ્પિટિશન તો મને એવું હતું કે મારો જ પ્રથમ નંબર આવવો જોઈએ તો એવી કદાચ મારો થર્ડ યા ફોર્થ નંબર આવ્યો હતો તો મને એવું લાગ્યું કે મારું રિજેક રિજેક્શન થયું છે એવું મને એવું ફીલ થયેલું મને એ વખતે બસ બાકી એવો કોઈ અનુભવ નથી

અને આ ગીત એવર ગ્રીન બની ગયું હાલની તારીખમાં આઈડિયા કેવી રીતે આવ્યો એકચ્યુલી હું અત્યારે હાલ તમારી સાથે ખોટું નહીં ખોટી વાત નહીં કરી શકું એક્ચુલી આઈડિયા અમારો સિંગરનો એટલે સ્પેશિયલી એ સોંગ માટે તો મારો કોઈ આઈડિયા હતો જ નહીં એ આઈડિયા કદાચ હશે એને જે ગીત લખ્યું છે રાઇટરનો કારણ કે રાઈટર પાસેથી લખાઈને ગીત આવ્યું હતું બસ મેં તો ખાલી મારો અવાજ આપ્યો છે અને એક્ટિંગ કરી છે તો એ આઈડિયા મારો નહીં પણ રાઇટરનો હસન કદાચ રાઇટરનો અનુભવ હશે પણ જે રીતે તમે એની અંદર એક્ટિંગ કરી છે એવું લાગે છે કે કદાચ તમને પણ આવું કંઈક ગમતું જ હશે ફરીવાર ફરીવાર હું એ જ કહીશ કે એ સોંગને ન્યાય આપવો એ જ મારી જોબ છે કે હું એને પૂરતો ન્યાય આપું અને પહેલાં પણ વાત કરી કે ડિરેક્ટર લોકો બહુ સારી રીતે અમારી પાસેથી એક્ટિંગ ઘટાવે છે બિલકુલ આશા રાખી તી કે આ ગીત આટલું સુપરહિટ જશે હા બિલકુલ કેવી રીતે બસ એ કેચી લાઈન હતી ગયું પડ્યું બિયાર તો જનરલી સ્ટુડિયો જ્યારે રેકોર્ડ કરીએ તો આજુબાજુ આપણા મિત્રો હોય જ્યારે શૂટ થતું હોય તો ફૂલ યુનિટ હોય તો એ વખતે ખ્યાલ આવી જાય કે હા વાગતું હોય તો બધા ખૂબ મૂડમાં આવી જાય પછી એમ કે આ સારું છે તરત ખ્યાલ આવી જાય લોકોના મોઢે ચડી જાય તો એ વખતે એવું ખ્યાલ આવી ગયો હતો કે હા કદાચ સારું પરફોર્મ કરશે આ બિલકુલ અમારા દર્શક મિત્રો માટે થઈ જાય અરે ભૈરુ જ્યારે પિયર જાય ભૈનીજી જીગર ખુલી જાય ભૈબંધોની યાદ આવે ટેન્શન બધા ભૂલી જાય અરે ભૈરું ગયું પિયર ને ફ્રિજમાં પડ્યું ભીયર ભૈરું ગયું પિયર ને ફ્રિજમાં પડ્યું બિયર અને આ ગીત ખાલી એક બસ મનોરંજન માટે જ બનાવેલું હતું આ કોઈ આલ્કોહોલને મતલબ પ્રમોટ કરવા માટે નહોતું બનાવેલું ખાલી એક મનોરંજન માટે જ બનાવેલું છે એનું બધાય ખાસ નોંધ લેવું કારણ કે પછી આ ઇન્ટરવ્યુ પછી નીચે કમેન્ટ પણ આવશે ને અમને સ્પેશિયલ ફોન પણ આવશે કે તમે પ્રમોટ કરી રહ્યા છો તો એવું કશું જ નથી બિલકુલ ફોદુ ફાર કે છે લે કચુકો લે એકલરેડી પરણાવી આ એવા એવા ગ્રીન ગીતો છે કે જે તમે ગાઈ નાખ્યા છે આ ક્યારે તમને આઈડિયા હતો કે તમે આ પ્રકારના કોઈ ગીત ગાશો હા ફુદુ ફરકે છે એકલડી પ્રણાય અને લય કચ્છોલેક્ચ્યુલી જે મને દરેક કલાકારનો એક પર્ટિક્યુલર એક જોનર હોય છે કે જેની અંદર પોતાની જાતને ખૂબ કમ્ફર્ટેબલ ફીલ કરતો હોય તો જે તમે આ ત્રણ સોંગ કીધા એ એકચુલી ઉત્તર ગુજરાતનું જે ફોક મ્યુઝિક છે એના પર આધારિત છે બનાસકાંઠા સાઈડનો જે પટ્ટો છે તો આ સોંગમાં આ ટાઈપના સોંગમાં હું થોડો વધારે કમ્ફર્ટેબલ હોઉં છું તો મેં જનરલી ઘણા બધા મારા હિટ સોંગ આ જ જોનરના રહેલા છે ફૂદું ફરકે છે લેક હા એકલડી પ્રણાઈ તો જે બનાસકાંઠા સાઈડના જે પણ ગીતો છે એ તમામે તમામ ગીતો જ્યારે હું ગઉ છું તો મને અંદરથી એક એવું હોય છે કે ચલો આ મારા માટે હિટ જ હશે એમ ઓકે તો પહેલેથી એવું ફિક્સ જ હોય છે મગજમાં કે ચલો આ ગીત છે તો આ હિટ જ રહેશે બિલકુલ આમાંથી ત્રણમાંથી કયું કે તમારા દર્શક મિત્રો માટે ગાશો અરે ફૈના ઘેર જાજે તું મારું નોમ લે જે ફૈના ઘેર જાજે તું મારું લે જે લે લે કચુકો લે 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 કચુકો લે અરે હાહુ મેણ બોલે મારી હાહુ મેણ બોલે નણદલ હમી લાગે મારી હાહુ મેણ બોલે અરે હોમા ઘેર જાજે તું મારું નોમ લે જે ઘેર જાજે તું મારું નોમ લેજે

દર્દભર્યા ગીતો યા લવ સોંગ તમે જે રીતે વાત કરો છો એની અંદર હું તમને એના બે ત્રણ વસ્તુ કહીશ કે એ ગીતો વધારે પડતા એટલા માટે ગાવામાં આવે છે કે એ બધા ગીતો લોકો વધારે પસંદ કરે છે જી હા હું એક સારેગામા ઇન્ડિયા લિમિટેડ કંપની સાથે જોડાયેલો છું મારો એગ્રીમેન્ટ ચાલે છે તો જ્યારે કોઈપણ કંપની સાથે તમે જોડાશો તો એ લોકો એ જ વસ્તુ ધ્યાનમાં રાખશે કે મારા કયા ગીતો સારા પરફોર્મ કરે છે યુટ્યુબ પર યા સ્ટ્રીમિંગ પર તો એ વસ્તુને ધ્યાનમાં લઈ અને મારે એ ગીતો વધારે ગાવા પડે મેઇન રીઝન આ છે બીજું આના સિવાય બી અમે ધાર્મિક ગીતો અને બીજા ગીતો પણ ગાતા જોઈએ છે પણ આનું આ કન્ટેન્ટ એટલા માટે વધારે આવતા હોય છે કે એ ગીતો અમારા યુટ્યુબ પર અને સ્ટ્રીમિંગ પર સારા પરફોર્મ કરતા હોય છે એટલા માટે બિલકુલ રાકેશ બારોટ આટલી ઊંચાઈઓ સર કરશે એવું ક્યારેય વિચાર્યું હતું ના બિલકુલ નહીં એવું ક્યારેય નહોતું વિચાર્યું હા એવું હતું કે નાના મોટા કાર્યક્રમ કરીશું થોડી ઘણું લોકચાન હશે આ જે હાઇટ મળી છે એનો આઈડિયા નહોતો બિલકુલ લોકોનો પ્રેમ છે આવો નવો પ્રેમ જાળવી રાખે લોકો અમારા માટે રાકેશ બારોટ સાથે એવું ક્યારેક થયું છે કે કોઈ એક્ટ્રેસ તેમના પ્રેમમાં પડી ગઈ હોય એક્ટિંગ કરતા કરતા ગીતવા એક દિવસનું તો શૂટ હોય છે અમારું એમાં કંઈ એવું મને કોઈ એક એક એક્ટ્રેસ તો હતી નથી હા કદાચ લાંબુ શૂટ ચાલે તો કોઈ અનુભવ હોય તો કહી શકું પણ એવું તો કોઈ મતલબ બિલકુલ ધ્યાન પર નથી એનામ એવું થાય કે તમે જ્યારે કોઈ એક્ટ્રેસ સાથે વધારે લવ સીન કરતા હોય પછી ઘરે જઈને પડે કે આ શું કરતા હતા તમે નહીં નહીં એવું બિલકુલ એટલા માટે નથી બનતું કે ઘરેથી ખબર જ છે કે આપણે આ લાઇનમાં છીએ આ કામ છે કામને કામની રીતે જોવામાં આવે છે મારા ઘરે હા અને જે આપણે આલ્બમ જે કરીએ છીએ કદાચ તમે જોતા જશો એની અંદર એવા કોઈ સીન નથી હોતા કે ઘરે કોઈ પ્રોબ્લેમ થાય એવા કોઈ સીન હોતા નથી તો કોઈ પ્રોબ્લેમ નથી થતો એટલે તમે કહેવાના તો છો જ નહીં ના ના હું એવો કોઈ પણ રાકેશ મારોટી કલાકાર છે કે જેમણે લોકગીતો ગાયા છે અત્યારે હાલમાં પ્રેમના ગીતો દર્દ ગીતો ગાય છે ગરબાના ગીતો ગાય છે બધા કેટલું ટફ પડે આજની જનરેશનની સાથે સાથે ચાલવું એક સિંગર માટે બિલકુલ ટફ એટલા માટે પડે છે કે જનરેશન ચેન્જ થઈ છે અત્યારે હાલ પહેલાં ખાલી તમે જો તમે જોતા હશો કે પહેલાંના જે ગરબા હતા પહેલાંના જે ગીતો હતા બહુ જ સારા હતા નો ડાઉટ પણ અત્યારે લોકોને કમ્પોઝિશન પણ નવા જોઈએ છે શબ્દો પણ નવા જોઈએ છે અને લાઈફમાં જે પ્રેક્ટિકલ લાઈફમાં જે ચાલતું હોય ને એ એ લોકોને સાંભળવું વધારે પસંદ આવે છે મને એવું લાગે છે તો અમે ગીતકારો પાસે એવી આશા રાખીએ કે એવા પ્રેક્ટિકલ શબ્દો લખીને લાવે કે જે લોકોને એવું લાગે કે હા મારા પરની સ્ટોરી છે એમ અને એ અમે સોંગના દ્વારા રજૂ કરીએ તો એ લોકોને વધારે પસંદ આવે એવો અમારો ટ્રાય રહેતો હોય છે બિલકુલ એવું કયો ગીત છે કે જે તમને સૌથી વધારે પસંદ છે ઘણા બધા ગીત છે પણ થોડું ઘણું દર્દ તો તને પણ થાશે

તારી ગલીઓ થી ને કળશે અર્થી જાર મારી તારા ઘર ની ખુલશે મારી જાન રડશે આંખ તારી બિલકુલ હા આ સોંગ મતલબ હમણાં લોકોને પણ બહુ પસંદ આવ્યું હતું ખૂબ ચાલે છે તો મને પણ વધારે ગમે છે ઓકે આવા જ્યારે દર્દભરિયા સોંગ કરવા હોય તો રાકેશ બારોટને કેવા મૂડમાં રહેવું પડે કેવી કોઈ દિવસ દરમિયાનની એવું કોઈ દિનચર્યા સેટ કરવી પડે કે ના આજે આવું ગંભીર શૂટ કરવાનું છે એવું કંઈ થાય કે પછી ત્યાં નેચરલી તમારે એક્ટિંગ આવી ગયા એવું કોઈ સ્પેશિયલ એવું હોતું નથી ત્યાં જઈએ ને નેચરલી શૂટ કરવાનું હોય છે કંઈ એના માટે કંઈ સ્પેશિયલ ટાઈમ લેવાનો નથી આવતો કે ચલો ભાઈ બે દિવસ આપણે ઘરમાં બંધ રહીએ એકદમ મૂડલેસ રહીએ યા તો કોઈ એવો દરદ ગીતો સાંભળીયા દરદ ભર્યા ગીતો એના પછી એક્ટિંગ કરવા જ એવું કંઈ નથી હોય બિલકુલ તમારો ગીત છે છે એ ગમતી નથી અને છે એ નથી તો થયું છે બિલકુલ નહીં મને જે મળી છે એ મને બહુ જ પસંદ છે હું ખૂબ જ પ્રેમ કરું છું એટલે તમે આજે કંઈ બોલવાના જ નથી એમ ને એ ગીત થઈ જાય મારા દર્શક મિત્રો માટે ઓ મળી એ ગમતી નથી ગમી એ મળતી નથી કેમ વિધાતા રે રોઈ રોઈ જિંદગી મારી જાય છે જોને રે રોઈ રોઈ જિંદગી મારી જોને રે આ બધા સોંગ એકચ્યુઅલી એક તમે એનો વિડીયો જોજો બહુ ફની ટાઈપના સોંગ કોમેડી કરવાનો અમે પ્રયાસ કરીએ છીએ જનરલ લાઈફમાં આવું કશું હોતું નથી લાઈફમાં જે મળ્યું છે એનાથી ખૂબ જ ખુશ છીએ અને બહુ જ મળીએ ગમતી નથી એવું કંઈ નથી જે મળે છે એ જ ગમે છે અને ખૂબ ગમે છે બિલકુલ આવનારા આ કેવું જરૂરી હતું એટલે શું ઘરે કોઈ પ્રોબ્લેમ ના થાય જો નથી થતા પણ આટલું કહી દેવું સારું એવું કંઈ બોલ્યા જ નથી કે તમારે ઘરે કંઈ જવાબ આપવાની જરૂર પડે રાકેશ બારોટની પોતાની ખૂબ મોટી ફેન ફોલોઇંગ છે બીજા કલાકારની જેમ રાકેશ બારોટ સોશિયલ મીડિયા પર આટલા એક્ટિવ કેમ નથી રહેતા એક્ચ્યુઅલી હાલની તારીખે તો થોડો વધારે એક્ટિવ છું પહેલા બિલકુલ નહોતો હા

પછી એ વસ્તુ નવી લાગવા માંડે છે બિલકુલ તો અત્યારથી કહી નહીં શકાય કે આ જ વસ્તુ નવું છે એમ પણ હું એવું ચોક્કસ કહી કે જે પણ ગુજરાતી ગીતો આવે છે તો એ ઘણા ગીતો એવા હોય છે જેમાં વિરોધ થતા હોય છે વિરોધના વાદળો કે આ આવું કેમ તો એ બધું છોડી અને મનોરંજનને મનોરંજનની રીતે લેવામાં આવે તો કદાચ કલાકારો વધારે ગાઈ શકશે વધારે ક્રિએટિવિટી કરી શકશે અને વધારે એને ચાન્સ મળશે ડિરેક્ટરોને પણ ચાન્સ મળશે અને સિંગરોને પણ ચાન્સ મળશે કંઈ નવું કરવાનું કારણ કે અત્યારે બધું વિચારીને પછી એમને કરવું પડે છે કે કોઈ જાતિનું નામ ના આવી જાય કોઈ ધર્મ વિશે ના થઈ જાય તો એ બધું ખાસ ધ્યાન રાખીને બધા અને એની એ વસ્તુ બોલીવુડમાં થતી હોય છે એનો વિરોધ નથી થતો હતો પણ ગુજરાતીમાં બહુ બધા વિરોધ આવતા હોય છે કેરેક્ટરને લઈને તમે આ કપડાં કેમ પહેરાવ્યા શબ્દો હા આ શબ્દો તો આવું બધું થતું હોય છે તો એ ના થાય તો પર્ટિક્યુલર કોઈ જાતિ આધારિત કોઈ કપડા પહેર્યા હોય તો પણ ઘણી વાર થતું હોય છે આ બધું વસ્તુનું તો હું બહુ ધ્યાન રાખું છું લગભગ મારા કોઈ ગીતમાં એવું મેં હા ખૂબ ધ્યાન રાખેલું છે તો એવું થોડું જો છૂટછાટ આપવામાં આવે તો સારું સારું એટલે ફરી એક વખત બૈરુ જ્યારે પિયર જાય જેવા ગીતો બની શકે હા એ પાંચ વર્ષ પહેલા બનાવ્યું એના પછી મેં આલ્કોહોલ ઉપર એક પણ ગીત નથી ગાયેલું કારણ કે એના પછી ઘણા બધા ફોન પણ આવેલા અને મને પણ એવું લાગ્યું કે ચલો ભાઈ ગુજરાતમાં નશાબંધી છે તો આપણે ગુજરાતી ગીત ના ગાઈએ

એવું રાખતો પણ મેં એકચ્યુલી ત્રણ વર્ષ પહેલાં નોટિસ કર્યું કે ભાઈ ઘણા બધા જે યંગ છોકરાઓ છે બીએડ રાખતા હોય છે અને એમનું હેર કટ અલગ તો મેં વિચાર્યું કે અત્યારે જનરેશન પ્રમાણે આપણે ટ્રાય કરીએ જ્યારે કોરોના ટાઈમમાં લોકડાઉન થયું ત્યારે કંઈ જ કામ ન હતું તો મેં કીધું ચાલો આપણે આપણા પર થોડા એક્સપિરિમેન્ટ કરી લઈએ કે શો પણ નથી શૂટિંગ પણ નથી તો મેં જરા હેર કટને થોડું અલગ કર્યું અલગ કરવાનું ટ્રાય કર્યું અને એના પછી એક સોંગ શૂટ કર્યું કંચનસિંહ કાયા એ મારું અલગ લુકમાં પહેલું સોંગ હતું હા અને આયા પછી લોકોને વધારે પસંદ બહુ તમે ટચ પ્રયત્ન કર્યો હા તો લોકોને પસંદ આવ્યું તો મારા માટે તો સારી જ વસ્તુ થઈ ગઈ કે ચાલો આપણે લોકોએ મને એ પણ કમેન્ટ કરી કે ચાલો રાકેશ બારોટ અપડેટ થઈ રહ્યા છે પોતાનું લુક પર પણ ધ્યાન આપી રહ્યા છે તો મને ગમ્યું ને એ રીતે પછી હું અત્યારે સારું ફીલ કરું છું પહેલા કરતા સારું છે અને અપડેટ થવું જરૂરી પણ છે અગર જો આ જનરેશન સાથે ચાલવું છે તો આગળ પછી કઈ એક્સપેરિમેન્ટ કરીશું એવું લાગશે ત્યારે અત્યારે એ બાબતનો તમને ગર્વ થાય કે ગુજરાતમાં ફીમેલ પછી મેલમાં અગર કોઈનો લવ સોંગ કે દર્દ ભર્યા સોંગમાં નામ હોય તો એ રાકેશ બારોટનો છે બિલકુલ બિલકુલ હું મને એકચ્યુઅલી લોકોની દ્રષ્ટિએ પણ એક ખબર નહીં એવો જોનર લોકોના દિમાગમાં પણ ફિટ છે રાઇટરોના દિમાગમાં પણ ફીડ છે કે એવું ગીત આવશે તો તરત મોકલશે કે રાકેશભાઈ તમારું એકદમ મસ્ત લખ્યું છે તમારા માટે જોવું તો એ જ હોય કે લાલ ચણિયા ચોળી પહેરીને સારી લાગન આ બસ રોમેન્ટિક ટાઈપના શબ્દો હોય યા એ જ હોય છે તો એ લોકોના પણ ધ્યાનમાં કદાચ એવું છે કે મારા એ ટાઈપના સોંગ લોકોએ વધારે પસંદ કર્યા છે એટલા માટે કદાચ એ લોકો મને એવા સોંગ આપતા હશે બિલકુલ ઘણા બધા ગીતમાં તમારી ગામડાનું ટચ હોય હા તો એ કેમ એ પણ લોકોને પસંદ છે એટલા માટે જ વધારે પડતા સોંગ ગામડાના કરવામાં આવે છે કે બેઝિકલી ડાયરામાં કાર્યક્રમમાં અમે ગામડાની વાતો કરતા હોઈએ છીએ અને જે અમારા અમારું જે ફેન ફોલોઈંગ છે એ પંચોતેર ટકા ગામડાનું જ છે તો એ લોકો ક્યાંક ને ક્યાંક એમની પોતાની જાતને અમને જોઈને એવું એ લોકો રિલેટ કરતા હોઈએ છીએ કે આ આપણો માણસ છે તો એના માટે થઈને વધારે ગામડાના ગીતો કરતા હોય બિલકુલ રાકેશ મારોટ શું માને છે ગરબાના ગીતો ફેમસ છે લોકગીતો ફેમસ છે કે લવ દર્દભર્યા ગીતો ફેમસ છે મારા લવ ને દર્દ ભર્યા ગીતો વધારે ફેમસ છે અને લગ્ન ગીતો તો આ હતા લોક લાડીલા રાકેશ બારોડ ગુજરાતની જનતાને તો આજે ગમ્યું જ હશે કારણ કે એ કલાકાર જે કલાકારને સૌ કોઈ જાણવા ઈચ્છે છે ને એ કલાકાર આજે તમારી સમક્ષ હાજર થયા રાકેશ તમે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ટીવી નાઇનમાં મને અહીંયા આમંત્રિત કરવા બદલ ટીવી નાઇનમાં ખૂબ ખૂબ આભાર જોતા રહો ટીવી નાઇન